સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા લોકડાઉનનો અમલ કરાવતી પોલીસને તેમજ અન્ય અધિકારીઓ જ્યાં ફરજ બજાવતા હોય ત્યાં જઈને તેઓને તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા હેતુસર આજ રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ ટીમનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું। કોરોનાના મહામારીના સેકન્ડ લાઇન વોરિયર્સ ગણાતા એવા પોલીસ અધિકારીઓનો પ્રજા પાસે લોકડાઉનનું પાલન કરવાની વ્યવસ્થા ન હોવાને કારણે પોલીસનું સ્વાસ્થ્ય નહીં જળવાય એ આશરતી પલસાણા તાલુકાના કડોદરા ખાતે ચાર રસ્તા ઉપર ફરજ બતાવતા સ્ટાફને કિરણ હોસ્પિટલ દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું। કિરણ હોસ્પિટલની પોતાની એમ્બ્યુલન્સ લઈ કડોદરા જીઆઈડીસી તેમજ પોલીસ અધિકારીઓ જ્યાં ડ્યુટી બજાવતા હોય ત્યાં જઈને ચેકઅપ કર્યું હતું અને સાથે સાથે તમામને ફૂડ પેકેટ, પાણીની બોટલ તથા ચાનું પણ વિતરણ કરી પ્રોત્સાહિત કરી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં પોલીસ દિન રાત અલગ અલગ લોકોના સંપર્કમાં આવે છે, જે દરમિયાન સામેવાળી વ્યક્તિમાં કોરોના સંક્રમિત છે કે નહીં તેઓ જાણી શકતા નથી। કડોદરા જીઆઈડીસીમાં તથા પલસાણા પોલીસ મથક સહિત 105 જેટલા પોલીસ સ્ટાફ દ્વારા ટીઆરબી જવાનો અને જીઆરડી સહિતના સ્ટાફનું પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી કિરણ હોસ્પિટલ મેનેજમેન્ટનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। આપનું નામ? સુજીત તિવારી। હમ અભી પૂરે સુરત વિસ્તાર, સુરત કે આજુબાજુ વિસ્તાર મેં સભી કામરે કડોદરા, પલસાણા ઓર સુરત સિટી કે જીતને ભી પોલીસ ચેક પોસ્ટ હૈ સભી જગહ પર જાકે મેડિકલ ટીમ, એક પૂરી મેડિકલ ટીમ હેલ્થ ચેકઅપ કે લીએ સભી જીતને ભી પોલીસ વાલે હૈ જીકે સાથ સપોર્ટિંગ સ્ટાફ, ટીઆરબી, ટ્રેફિક પોલીસ, સભી કા હેલ્થ ચેકઅપ જગહ જગહ પર જાકે પોસ્ટ પોસ્ટ પર જાકે કર રહે હૈ। इसके तहत अभी तक हम लोग 1000 पुलिस वालों से अधिक लोगों का हेल्थ चेकअप कर चुके हैं किरण हॉस्पिटल की तरफ से। पिछले 10 दिन से ये अभियान जारी है और कंटिन्यू जब तक लॉकडाउन रहेगा तब तक हमारा अभियान जारी रहेगा और जगह जगह पर उस पर जाके हम हेल्थ चेकअप सबका करेंगे। इसमें क्या क्या करते हैं आप? इसमें हम BP, शुगर, SpO2, पल्स रेट, टेम्परेचर, फिर उसके बाद जूनी बीमारी, कुछ भी सिम्टम्स कोरोना के जो भी है वो सब मैच अगर होते हैं तो उन्हें हम क्वारंटाइन की सलाह देते हैं और अगर नॉर्मल है तो नॉर्मल रिपोर्ट दे देते हैं।